દસમા ભગવાન કયા થયા? શીતલ. શીતલ નો અર્થ શું છે? ઠંડક. શીતલ ઘર એટલે એસી. તમે જોવા જાઓ તો પ્રત્યેક પરમાત્મા એસી કરતા ઓછા નથી. ગરમી બહારની થાય અને દૂર કરવા માટે જેમ એસીના રૂમમાં જઈને બેસીએ, અંદરની જયારે ગરમી વધી જાય ત્યારે પરમાત્માના મંદિરમાં ભગવાનની મૂર્તિની સામે જઈને બેસો. આ એસી કરતા ઓછી ઠંડક નથી આવતી. ભગવાનનું નામ શીતલ એટલા માટે પડ્યું, પ્રભુ ના જે પિતા હતા એમની પ્રકૃતિ પિત્તની પ્રકૃતિ હતી, એના કારણે એમને વોમિટ થતું હતું. આજે પિત્તની પ્રકૃતિ ઘણાની છે, એના કારણે ઘણાના તપ છૂટી જાય છે, ઉપવાસ કરું તો ઉલટીઓ થયા કરે છે. મારવાડી હોય એટલે શું બોલે ખબર, જીવ ડરો વહી રહ્યો હે. શરૂ શરૂમાં તો હું જયારે સાબરમતીમાં હતો ને સાહીબાગમાં ચોમાસું કર્યું ને, એટલે આવે ને સીધા કે જીવ ડરો વહી રહ્યો હોય. મેં કીધું આ હું બોલે છે એ જ ખબર હોય, કેમ કે બધા ગુજરાતીના સંઘમાં ચોમાસા કર્યા, સાહીબાગના સાબરમતી ટોટલી મારવાડી, અને ઉપવાસ કરીને આવીને કે જીવ ડોરો વહી રહ્યો હોય. હવે મેં કીધું આને કોઈ દોરો જોઈતો લાગે છે, મેં કીધું હવે શેનો દોરો આપો, અમે તો કોઈ દોરો બોરો રાખતા નથી. મને કે જીવ ડોરો વહી રહ્યો હોય, રક્ષાબંધન નો દોરો આપી દો. તો કે આપશે? મેં કીધું નથી આપતા અમે. પછી કોકે કીધું કે આ જીવ ડોરો એટલે એને વોમિટ, એને પિત્ત થઈ રહ્યું છે, એને ઉલટી જેવું થયા કરે છે. ડિટ્ટો શીતલનાથ ભગવાનને આવું જ થતું હતું એમના પિતાને. અને ઇન બિટવીન ઘણા વૈદ્યને બતાવ્યું, ઘણા ડોક્ટરને બતાવ્યું, પણ પિત્તની પ્રકૃતિ દૂર ન થઈ. જેને જેને ચિત્તની પિત્તની પ્રકૃતિ હોય એને ભગવાન શીતલનાથની આરાધના કરવાની છે. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શીતલનાથ સ્વામીને. એટલું જ નહીં, જેની ખોપડી ગરમ રહેતી હોય, શીતલ એટલે ઠંડક, જેની બહુ ગરમ રહેતી હોય ને તપેલી, એને પણ કોનું નામ લેવાનું? પરમાત્માનું નામ. ભૌતિક લાભ પણ કરાવે, આધ્યાત્મિક લાભ પણ કરાવે, આ ખોપડી ઠંડી કરાવે એ ભૌતિક લાભ છે, સોરી પિત્તની પ્રકૃતિ દૂર કરે એ ભૌતિક લાભ છે, અને ચિત્તની વિકૃતિ દૂર કરે આધ્યાત્મિક લાભ છે. માતાના ગર્ભમાં શીતલના દાદા પધાર્યા છે. ભગવાનની માતાનો એક અતિશય હોય છે, ભગવાન પધારે ત્યારે તમારા ઘરની દીકરી જયારે પ્રેગ્નન્ટ થાય તો મહિનો, બે મહિનો, ચાર મહિનો થાય એમ પેટ મોટું થતું છે. પાંચ છ સાત આઠ અને નવ મહિના થાય પેટ મોટું થઈ જાય. પરમાત્મા માતાની કુક્ષીમાં પધારે ને પહેલા મહિને જેવી કુક્ષી હોય નવમા મહિને પણ એવી જ ફ્લેટ. આ પ્રભુનો પ્રભાવ, આ પ્રભુનો અતિશય. માતાના ઉદરને વધમાં ન દે તો ભગવાનની માતાની કુક્ષીમાં જયારે ભગવાન શીતલનાથ પધાર્યા, પિતા માતાની બાજુમાં બેઠા છે, મારા પિત્તનો પ્રકોપ કેમ શાંત નથી થતો? હવે સાંભળજો, આ માતાએ ભગવાનના પિતાના મસ્તક પર હાથ મૂક્યો. જનરલી કોણ કોના પર હાથ મૂકે? પિતા માતા પર મૂકે બરાબર, બાપ દીકરા પર મૂકે બરાબર, પણ આજે માતાએ પિતાના મસ્તક પર હાથ મૂક્યો, એમના શરીર પર હાથ મૂક્યો છે, અને ગણતરીની પળોમાં પિતાનો પિત્તનો પ્રકોપ શાંત, પિત્તનો પ્રકોપ શાંત થઈ ગયો. બાકીના મહિનામાં ક્યારે એમને વોમિટિંગ ન થયા, વૈદ્યની પાસે જવું ન પડ્યું, દવા પડી કે થાકી કાંઈ ન લેવું પડ્યું. અને જયારે ભગવાનનો જન્મ થયો, દસ દિવસ થયા, નામ પાડવાનો સમય આવ્યો, ત્યારે પિતાએ કીધું કોઈ નહીં પાડે, આ દીકરાનું નામ હું પાડીશ, કેમ કે આ માતાના ગર્ભમાં આ દીકરો હતો ને એના પ્રભાવે મારો રોગ શાંત થઈ ગયો, શીતલ થઈ ગયો. પિત્ત એટલે ગરમ પ્રકૃતિ, એમાંથી કેવી પ્રકૃતિ થઈ ગઈ? શીતલ, ઠંડી. માટે આ બાળકનું નામ શું રાખવામાં આવે? બોલ શીતલનાથ.